ચાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનની અંદર રાંધણ વિદ્યાલયનું હાર્દિક સ્વાગત કરે છે. આજે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો આપણે ધોરણ આઠની અંદર આપણું 13મું ચેપ્ટર સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ. તો વિદ્યાર્થી મિત્રો, સમપ્રમાણ એટલે શું અને વ્યસ્ત પ્રમાણ? અગાઉ આપણે ગુણોત્તર વિશે અભ્યાસ કરી ચૂક્યા કે ગુણોત્તર કેને કહેવાય. તો કે કોઈ એક રાશિ બીજા કરતાં કેટલામાં ભાગને કે કેટલામાં ગણી એ જે દર્શાવતું હોય એને આપણે ગુણોત્તર તરીકે ઓળખવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, ગુણોત્તરની અંદર એકમ નથી હોતો. ગુણોત્તરમાં પેલું પદ અંશની અંદર જે પહેલાં લખ્યું હોય જેનો ગુણોત્તર શોધતા હોય એ આપણે બધી જ બાબતો છે. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ સમપ્રમાણ અને વ્યસ્ત. તો સમપ્રમાણ એટલે શું? તો સમપ્રમાણની વ્યાખ્યા જો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો એ પ્રમાણે છે કે જો એક રાશિમાં વધારો થતો હોય અને એટલા જ પ્રમાણની અંદર બીજી રાશિમાં વધારો થાય તો એ સમપ્રમાણ હોય, અને એક રાશિ ઘટે તો બીજા રાશિની અંદર એટલા જ પ્રમાણમાં ઘટાડો થાય તો એ વ્યસ્ત. દાખલા તરીકે પાંચ મજૂર હોય તો એ અમુક કામ પાંચ દિવસમાં પૂરું કરી શકે. હવે મજૂરની સંખ્યા ઘટશે તો દિવસોની સંખ્યા વધશે તો એ વ્યસ્ત બને. દાખલા તરીકે જોઈએ તો સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ. તો વ્યસ્ત પ્રમાણ એટલે એક રાશિ વધે અને બીજી રાશિમાં ઘટાડો થાય, અને બીજી રાશિ વધે તો પહેલી રાશિ વધે બીજી રાશિમાં ઘટાડો, પહેલી રાશિ ઘટે બીજી રાશિમાં વધારો. એક ઘટે તો બીજા વધે, બીજું વધે તો બીજું ઘટે. અને વ્યસ્ત પ્રમાણ કહેવામાં આવે, અને એક વધે તો બીજું વધે, એક ઘટે તો બીજું ઘટે, એને સમપ્રમાણ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય દ્વારા નથી કા
बताए सरका नहीं इज नॉट इक्वल टू 25 का छेद में 2 इज नॉट इक्वल टू 35 का छेद में 3 इज नॉट इक्वल टू 15 का छेद में तो मैं ये कह सकूं विद्यार्थी मित्रों क्या जुदा जुदा समय माने पार्टी को दर अनुरूप पार्टी को समय ना गुणोत्तर जो है ये एक सरका छे नहीं जो है गुणोत्तर सरका ना हो तो ये एक पण जे अपने जो है पार्टी को दर ये सम प्रमाण में जो है गुणोत्तर सरका होता हो तो आप कह सकते हैं एक सम प्रमाण चलो विद्यार्थी मित्रों आज के तुम्हारो पहला दाखलो अब बीजा दाखला की बात करिए तो बीजा दाखला में तो बीजा दाखला हमें जो बीजा दाखला तो एकदम सेम है लाल रंग में मूल मिश्र आओगे छह कलाक में 840 वोल्ट
પાંચ ઉપર છ ની આઠસો ચાલીસ ને છ વડે ભાગો તો તમારે જે આવે અને એનો ગુણાકાર કરશો આઠસો ચાલીસ છ છ એક છ બે છ ચોવીસ અને જીરો ચાલીસ ગુણ્યા પાંચ જીરો આઠ પાંચ ચાલીસ જીરો ગુણ્યા ચાર પાંચ 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 ઊંચાઈ નવ સેમી ઉપવાસ સ્તંભ
ની ઊંચાઈ એટલે બે ઊંચાઈ એટલે લંબાઈ અને ઊંચાઈ સંદર્ભમાં જો હવે પ્રતિકૃતિમાં શું જોવા મળે હવે જે તમે વાહન ની ઊંચાઈ કે વાસ્તવિક વાહન ની ઊંચાઈ જ્યારે 28 હોય એટલે કે તમે જોવો તો તમે 12 જોઈ કીધું વાહન ની ઊંચાઈ જો કોષ્ટક ની ઊંચાઈ ના હોય પ્રતિકૃતિમાં તેના કોષ્ટક ની ઊંચાઈ ના હોય જો એની 9 હોય કે અને વાસ્તવિક વાહન માં તેની ઊંચાઈ 12 છે હવે બે વસ્તુ એકબીજામાં કઈ એકબીજે ઈ હવે વાહન ની 28 મીટર હોય તો પ્રતિકૃતિ ની ઊંચાઈ શોધો તમારે પ્રતિકૃતિ ઊંચાઈ શોધવાની છે હવે ઊંચાઈ શોધવાની એ કે તમારે જવાબ કેવી આવે છે તો કે 12 9 કારણ કે 12 સેમી તમે 2 સેમી માં એક છે એ 2 મીટર માં એક જો એ બે ને એક કેવી લખવા જા શકે 12 9 આ 2 મીટર માં એક તો 28 કેટલા 9 2 28 છેદ સાત દાખલાનો અભ્યાસ કર્યો હવે આપણે આગળના દાખલા આગળ જોઈએ